નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ કેતન ચોટલિયા, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે. યસ, આપણે ફંક્શન પર ડિસ્કસ કરીએ છીએ અને આજે ખૂબ જ સરળ ફંક્શન, યસ, એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન પર ડિસ્કસ કરવાના છીએ. ખૂબ જ સરળ છે અને સરળ ભાષામાં સાગી પીપીટીની મદદથી આપણે આ ફંક્શનને સમજીશું. તો વધારે ટાઈમ વેસ્ટ નહીં કરીએ અને વધીએ આજના ટોપિક પર. યસ, પહેલો સવાલ થાય કે આ ફંક્શનનો ઉપયોગ ક્યારે? તો જેમ તમે સપોઝિશન ફંક્શનનો ઉપયોગ કરતા હતા, એક વ્યક્તિ બીજા વ્યક્તિની જેમ ધારણા કરતો હોય, કાર્ય કરતો હોય, કામ કરવાનો દેખાવ કરતો હોય, એવી જ કન્ડિશનમાં આ પણ ફંક્શનનો ઉપયોગ થાય છે. પણ પહેલા ફંક્શન કરતા આ ફંક્શનમાં થોડી હિંટ પણ અલગ છે અને આ ફંક્શનમાં થોડાક વાક્યરચના પણ અલગ છે જે આપણે જોવાનું છે. તો સૌથી પહેલા આ ફંક્શનનો ઉપયોગ એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ જ્યારે કાર્ય કરતી હોય અથવા તો જ્યારે બીજી કોઈ વ્યક્તિ એના જેવું કાર્ય કરવાનો પ્રયત્ન કે દેખાવ કરે ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે, જે તમારે ધ્યાનમાં રાખવાનું છે. યસ, હવે તમારી બધાની ઈચ્છા હોય કે આ ફંક્શનની કીવર્ડ ક્યાં છે, આ ફંક્શનના હિન્ટ ક્યાં છે, જેની મદદથી અમે સરળતાથી આ ફંક્શનને યાદ કરી શકીએ. યસ, તો આ ફંક્શન માટે બે કીવર્ડ છે, લાઈક અને એઝ, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. બંને કીવર્ડની વાક્યરચના અલગ અલગ છે. યસ, જે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, જો તમે લાઈકની મદદથી વાક્ય બનાવો છો તો તમારે પાછળ તરત જ નામ લખવું પડશે. જો તમે એઝની મદદથી વાક્ય બનાવો છો તો તમારે કર્તા અને ક્રિયાપદનો ઉલ્લેખ કરવો પડશે, જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે. તો જોઈ લો સ્ક્રીન પર વાક્યરચના, તમે જોઈ શકો છો લાઈક અને એઝની વાક્યરચના. યસ, જો તમે લાઈકનો ઉપયોગ કરો છો, તમને વાત કરી પ્રમાણે તમારે નાઉનનો ઉપયોગ કરવાનો છે. જો તમે એઝનો ઉપયોગ કરો છો તો તમારે કર્તા અને ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે, જે તમે અહીંયા જોઈ શકો છો. તો આ ખાસ તમારે પાછળ જે પ્રમાણે ઉપયોગ કરવાનો એ ધ્યાન રાખવાનું છે, આગળ તો કોઈ પણ વાક્ય હોઈ શકે. તો સરળતાથી આ કન્સેપ્ટને સમજવા માટે આપણે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. યસ, હિના સિંગ્સ અ સોંગ, હિના ગીત ગાય છે, એક વાક્ય આ છે. હિના ગીત ગાય છે, એક વાક્ય આ છે, હિના સિંગ્સ અ સોંગ. પછી મેં લાઈકનો ઉપયોગ કર્યો છે, તો આગળની વાક્યરચનામાં હતું એમ, લાઈક તમે લખો છો તો પાછળ એક્ઝેક્ટ નામ હોવું જોઈએ, જે આપણે સિંગિંગની વાત છે એટલે નેહા કક્કરનું લખેલું છે. યસ, આ જ વાક્ય જો મારે એઝ કીવર્ડથી બનાવવું હોય તો પણ બનાવી શકાય. ફરક એ છે, લાઈકની પાછળ નામ આવશે, જો એઝ લખશો તો એની પાછળ કર્તા આવશે, પછી ક્રિયાપદ આવશે. યસ, તો સોલ્વ કરીએ પહેલાં કઈ રીતે બનાવી શકાય. હિના સિંગ્સ અ સોંગ, હવે સમજો હું એઝ મૂકું છું તો કર્તા લેવાનું, તો કર્તા છે હિના, તો એના પ્રમાણે સી લખશું આપણે, એઝ સી. હવે ત્યારબાદ ક્રિયાપદ, તમે સિંગ્સ બી લખી શકો અને જે કાળ હોય એનું તમે સહાયકારક ક્રિયાપદ, જેમ કે સાદો વર્તમાન કાળ છે, તમે ડઝનો ઉલ્લેખ પણ કરી શકો. તમને એમ થાય કે મારે આ વાક્ય લાઈકથી નથી બનાવવું, આ વાક્ય મારે બનાવવું છે એઝ કીવર્ડની મદદથી, તો પણ બનાવી શકાય. ફરક એ છે કે લાઈકમાં તરત તમારે નામ આવશે, કરતા આવશે, અને એઝમાં કરતા પછી ક્રિયાપદનો ઉલ્લેખ કરવો પડશે. જેમ કે એઝથી વાક્ય બનાવું તો આવું બનશે, હિના સિંગ્સ અ સોંગ એઝ, પછી કરતા નેહા કક્કર, ત્યારબાદ ક્રિયાપદ, તો સિંગ છે તો બેઠા બેઠો સિંગ્સ લખી નાખવાનું, અથવા તો આનું સહાયકારક ક્રિયાપદ બી લખી શકો જે કાળ પ્રમાણે હોય એ પ્રમાણે. તો સાદો વર્તમાન કાળ છે એટલે ડઝ અથવા તો ડૂ થાય, પણ નેહા કક્કર છે એટલે પાછળ લેવું પડે ડઝ. તો એઝથી બનાવવું તો વાક્ય બનશે, હિના સિંગ્સ અ સોંગ એઝ નેહા કક્કર સિંગ્સ, અથવા તો હિના સિંગ્સ અ સોંગ એઝ નેહા કક્કર ડઝ, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો આ પ્રમાણે લાઈક અને એઝની વાક્યરચનામાં પાછળ થોડોક થોડોક ફરક છે, જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જે તમે સમજી ગયા હશો, લાઈક હોય તો કરતા અને એઝ હોય તો કરતાની પાછળ સહાયકારક ક્રિયાપદ જે કાળનું હોય એનું એ, અથવા તો ક્રિયાપદ, જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો વધારે સમજાય એના માટે હજુ એક વાક્ય જોઈ લઈએ. પ્રિન્સ પ્લેસ ક્રિકેટ, લાઈકનો ઉપયોગ કર્યો તો બાજુમાં તરત જ નામ આવી ગયું વિરાટ. સિમ્પલ છે, લાઈકનો ઉપયોગ બહુ સિમ્પલ લાગશે. યસ, અને એઝથી બનાવો તો એઝ વિરાટ પ્લેસ, અથવા તો એઝ વિરાટ ડઝ, જે તમે જોઈ શકો છો. યસ, છે ને સરળ. આગળનું વાક્ય, હી ડાન્સ લાઈક રેમો ડિસોઝા, લાઈક છે તરત નામ આવી ગયું. એઝથી બનાવવું તો પાછળ નામ પછી ક્રિયાપદ, સાદો ભૂતકાળ છે એટલે ડાન્સ બેઠું લખવાનું, અને સહાયકારક ક્રિયાપદ વાપરો તો સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ આવે ડીડ, તો તમે ડીડ બી લખી શકો. યસ, જોઈ લઈએ, હી ડાન્સ એઝ રેમો ડિસોઝા ડાન્સ, અથવા તો હી ડાન્સ એઝ રેમો ડિસોઝા ડીડ. યસ, આ પ્રમાણે બનશે એઝથી. નેક્સ્ટ વાક્ય, સી રેડ લાઈક ન્યૂઝપેપર, લાઈક છે તરત નામ આવી ગયું. અને જો તમારે બનાવવું હોય એઝની મદદથી તો બે રીતે બનશે, કાં તો ક્રિયાપદ મૂકી દો કાં તો સહાયકારક ક્રિયાપદ. તો બે રીતે કઈ રીતે બનશે, સી રેડ એઝ ન્યૂઝપેપર રેડ, અથવા તો સી રેડ એઝ ન્યૂઝપેપર ડીડ. યસ, જે તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે લાઈક અને એઝની મદદથી વાક્યમાં પાછળ કેવો કેવો ફેરફાર થાય તમે આખી સ્લાઇડમાં જોઈ શકો છો, જે તમને સરળતાથી સમજાયું હશે. યસ, થોડા વધારે એક્ઝામ્પલ જોઈએ જેથી તમારો કન્સેપ્ટ વધારે ક્લિયર થાય.
માય ચાઇલ્ડ પેન્ટેડ ધ રૂમ, સાદો ભૂતકાળનું વાક્ય છે અને પણ કીવર્ડ વાપરેલો છે લાઈક, તો કોઈ ટેન્શન જોવાનું નથી આગળનું વાક્યનું, પાછળ તરત જ નામ લઈ લેવાનું જે આપણે લખ્યું છે. કઈ રીતે ચાઇલ્ડ રૂમ પેન્ટ કરે છે, જાણે કે તે એક્સપર્ટ હોય, એક્સપર્ટની જેમ મારા પુત્રએ રૂમને પેન્ટ કર્યો. જોઈએ બીજું વાક્ય, તન્વી કેન નોટ રિસાઇટ ધ પોએમ. હવે અહીંયા મેં એઝનો ઉપયોગ કરેલો છે, તો તમારે પાછળ તમારે લેવું પડશે કરતા. યસ, આગળ તન્વીની વાત છે, એ પોએમ યાદ રાખી શકતી નથી, તો કઈ રીતે કર્યું છે? અહીંયા મેં કરતા લીધેલું છે હર ટીચર, અને આગળનો કાળ છે તમારો કેન નોટ રિસાઇટ, મતલબ વર્તમાન કાળના મોડલ ઓક્સિલ લીધેલી છે, તો એ પ્રમાણે મેં લીધેલું છે રિસાઇટ્સ, અથવા તો તમે ડઝનો ઉપયોગ બી કરી શકો. તો યસ, તો આ પ્રમાણે તમારે એઝની મદદથી વાક્ય બનાવવાનું છે, જે પાછળ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્રીજું વાક્ય, પ્રિન્સ રાઇટ્સ ધ પોએમ, પોએમ લખે છે, એઝનો ઉપયોગ કર્યો છે. યસ, તો તમારે કોઈ એક વ્યક્તિનું નામ લેવાનું છે જે પોએમ લખતું હોય, તો આપણે ઝવેર મેઘાણી લઈ લીધા. યસ, અને અહીંયા છે સાદો વર્તમાન કાળ રાઇટ્સ, તો તમે અહીંયા ડઝ બી લખી શકો, અથવા તો તમે પાછળ જે તમને ક્રિયાપદ આપેલું છે સાદા વર્તમાન કાળનું, એ પણ તમે લખી શકો રાઇટ્સ. યસ, તો આ પ્રમાણે એઝથી બનાવશું. હજુ એક વાક્ય જોઈ લઈએ, આમાં બી મેં એઝ વાપરેલું છે, તો આગળ તમે જોઈ શકો છો, પ્લેડ છે સાદો ભૂતકાળ, તો ઇન્ડિયન પ્લેયર પછી ડીડ લખેલું છે, અથવા તો તમે ડીડની જગ્યાએ પ્લેડ બી લખી શકો. યસ, તો એઝ વાળી વાક્ય રચનામાં તમારે ખાસ આ મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. પછીનું વાક્ય ફરીથી એઝથી બનાવેલું છે. યસ, અને સાદો ભૂતકાળ છે, એટલે અહીંયા કરતા પછી ડીડ લખેલું છે, અને તમને ડીડ યાદ ના રહે તો તમે ક્રિયાપદનો ઉલ્લેખ બી કરી શકો, જે છે ડાન્સ. તો આ પ્રમાણે એઝની વાક્ય રચનામાં ધ્યાન રાખવાનું છે. ફરીથી આપણે લખેલું છે, ખુશી સ્પોક ધ સ્પીચ, એ સ્પીચ બોલી. કઈ રીતે? તો એમાં બી એઝ વાપરી લખેલું છે, અને કરતા આય, જાણે કે મેં લખી એ પ્રમાણે મતલબ ઉલ્લેખ છે, એટલે કરતા મેં આય લખેલો છે અહીંયા, અને સાદો ભૂતકાળ છે, એટલે અહીંયા લખેલું છે વ્રોટ, મેં લખી એ પ્રમાણે બોલી, તો એ બી ચાલે. અથવા તો તમે અહીંયા સ્પોક બી કરી શકો, અથવા તો ડીડ બી કરી શકો. તો આવા ફેરફારો તમારે કરવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું આપણું ફંક્શન એક્સપ્રેસિંગ મેનર અબાઉટ એન એક્શન. તો આશા રાખું છું તમે સરળતાથી આ ફંક્શન સમજી ગયા હશો. ખૂબ જ સરળ છે, ઓનલી તમારે બે એન્ટ યાદ રાખવાની છે, લાઇક અને એઝ, અને બંનેની પાછળ અમુક અમુક નોર્મલ ફેરફાર યાદ રાખવાના છે. અને આ પ્રકારના ફંક્શન પણ એક્ઝામમાં ઘણી વાર આવતા હશે, જે તમે આ વિડીયોની મદદથી સરળતાથી સમજી ગયા હશો. મળીશું નવા ટોપિકમાં નવી જ ઇન્ફોર્મેશન સાથે. થેન્ક યુ, આભાર.